गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी अने आजे आपणे लिबर्टी पेपर सेट नो प्रश्न पत्र 9 જોઈ રહ્યા છીએ. મિત્રો, પ્રશ્ન પત્ર 9 માં વિભાગ A 24 માર્ક્સ નું આજે આપણે સોલ્યુશન કરીશું. બરોબર? તો બરોબર ધ્યાન રાખી અને આપણે આ આખો વિભાગ કમ્પ્લીટ કરીએ. જો અહીંયા વિકલ્પો પૂછાશે, પહેલા કડી ચૂનો અને કડી ચૂનાનું રાસાયણિક સૂત્ર ખાલી જગ્યા, તો કેલ્શિયમ કાર્બોનેટ અને અહીંયા જુઓ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમ ઓક્સાઇડ કે ઝીંક ઓક્સાઇડ. તો કડી ચૂનાનું રાસાયણિક સૂત્ર થશે કેલ્શિયમ ઓક્સાઇડ, એટલે કે CaO. હવે પેન્ટેન લઈએ, પેન્ટેનનું આણ્વીય સૂત્ર C5H12 છે, તો તે ખાલી જગ્યા ધરાવે છે. હવે કેટલા સહસંયોજક બંધ બનાવે? તો જુઓ અહીંયા આપણે 5 કીધા છે, કાર્બન 5, તો 1, 2, 3, 4 અને આ 5. તો હવે હાઇડ્રોજન ગણી નાખો. ચાલો આ બધા બંધ બનશે અહીંયા. ચલો અહીંથી શરૂઆત કરો, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. તો આપણા સાચો જવાબ કયો આવશે મિત્રો? અહીંયા આપણને C5H12 કીધા છે. બરોબર? તો સહસંયોજક બંધ કેટલા બનશે? પેન્ટેન નું આણ્વીય સૂત્ર C5H12 છે, તો તે ખાલી જગ્યા ધરાવે છે. 5 સહસંયોજક બંધ, 12 સહસંયોજક બંધ, 16 સહસંયોજક બંધ કે 17 સહસંયોજક બંધ? તો અહીંયા ગણતરી મારીએ તો 1, 2, 3, 4, 5, સામે 5 આવે, 10, 11 અને 12, એટલે કે વિકલ્પ બી 12 સહસંયોજક બંધ ધરાવે છે. બરોબર? ત્યાર પછી પાચન માર્ગના કયા ભાગમાં ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે? તો ખોરાકનું સંપૂર્ણ પાચન જઠર, મુખ ગુહા, મોટું આંતરડું કે નાનું આંતરડું? તો વિકલ્પ ડી એ આપણો સાચો જવાબ થશે. નાના આંતરડામાં ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે. ગરમ પાણી મેળવવા માટે સોલર વોટર હીટરનો ઉપયોગ આપણે ક્યારે કરી શકીએ નહીં? તો જુઓ, સોલર સેલ હોય, સોલર કુકર હોય, સોલર વોટર હીટર હોય, એનો ઉપયોગ ક્યારે ન થાય? કે જ્યારે વાદળ છાયું વાતાવરણ હોય ત્યારે સૂર્યનો પ્રકાશ બહુ ઓછો હોય. બરોબર? અને એ વખતે આપણે આ બધે સૌર ઊર્જાથી ચાલતા સાધનોનો ઉપયોગ કરી શકીએ નહીં. તો આપણે જુઓ, તડકાવાળો દિવસ, ગરમ દિવસ, વાદળવાળો દિવસ કે પવનવાળો દિવસ? તો સાચો જવાબ આવશે વાદળવાળો દિવસ હોય, તો એ દિવસે આપણે સોલર વોટર હીટરનો ઉપયોગ કરી શકીએ નહીં. પાંચમામાં સમતલ અરીસા વડે 2 મીટર દૂર રહેલ વસ્તુ અને તેના પ્રતિબિંબ વચ્ચે કેટલું અંતર હોય? હવે જુઓ, દાખલા તરીકે આ અરીસો છે, હવે એની સામે આ વસ્તુ મૂકી છે અહીંયા, અહીંયા વસ્તુ, આનું અંતર 2 મીટર છે. તો અરીસાની પાછળ કેટલા? તો 2 મીટર અંતરે પ્રતિબિંબ મળે. બરોબર? તો કુલ અંતર કેટલું થયું? સમતલ અરીસા અને વસ્તુ વચ્ચે 2 મીટર અંતર હોય, તો અરીસાની પાછળ જે પ્રતિબિંબ મળે એ પ્રતિબિંબનું અંતર પણ કેટલું હોય? 2 મીટર. તો વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચે કુલ અંતર કેટલું હોય? તો મિત્રો 4 મીટર. 2 વત્તા 2 કરો એટલે 4 મીટર. એટલે આપણો સાચો જવાબ અહીંયા આવશે વિકલ્પ ડી, 4 મીટર. ઓકે. ત્યાર પછી છઠ્ઠા નંબરમાં જોઈએ, ભારતીય પંચાંગ પ્રમાણે કોઈ દિવસનો વાસ્તવિક સૂર્યોદય 6.32 કલાક છે, તો સૂર્ય ક્ષિતિજમાં કેટલા કલાકે દેખાશે? તો ધ્યાન રાખજો, અહીંયા હંમેશા સૂર્ય ક્ષિતિજમાં કેટલા કલાકે દેખાશે? તો અહીંયા જુઓ શું કહે છે, વાસ્તવિક સૂર્યોદય કેટલા કલાકે છે? 6 કલાક 32 મિનિટ.
અને આપણે જાણીએ છીએ કે 2 મિનિટે મોડો પડવાનો એટલે 6 કલાક 32 મિનિટમાંથી 2 મિનિટ બાદ કરો એટલે કેટલી આવશે વિકલ્પ સી 6 કલાક અને 30 મિનિટ એ આપણો સાચો જવાબ થશે હવે આપણે ખાલી જગ્યા જોઈશું 4 કાર્બન પરમાણુ ધરાવતા આલ્કેન નું નામ ખાલી જગ્યા છે 4 કાર્બન હોય તો तो ध्यान रखो इथेन आवे प्रोपेन आवे के ब्यूटेन तो चार कार्बन वालों जे अल्केन छे एने शु कहेवाय ब्यूटेन कहेवाय शु कहेवाय ब्यूटेन अने आमा याद राखवानुं के मिथेन इथेन प्रोपेन ब्यूटेन पेंटेन हेक्सेन हेप्टेन ऑक्टेन नेनेन डेकेन बरोबर आ नाम याद राखवानुं आठमा नंबर मां जोईए पेंटेन एटले 5 हेक्सेन એટલે 6 હેપ્ટેન એટલે 7 ઓક્ટેન એટલે બરોબર એટલે તમારે નામ યાદ રાખવા પડશે આઠમા માં જોઈએ મેન્ડેલિફે જર્મેનિયમ નું નામ ખાલી જગ્યા આપ્યું હતું તો મેન્ડેલિફે જર્મેનિયમ નું નામ શું આપ્યું હતું એકા સિલિકોન કયું આપ્યું હતું મિત્રો એકા સિલિકોન ત્યાર પછી 9માં માં જોઈએ સ્વયંપોષી સજીવોમાં આંતરિક ઊર્જાના સંગ્રહનું સ્વરૂપ ખાલી જગ્યા છે એટલે કોષમાં ઊર્જાનો સંગ્રહ મોટા ભાગે કયા સ્વરૂપે થાય છે ગ્લાયકોઝન પ્રોટીન કે સ્ટાર્ચ સ્વરૂપે તો સ્વયંપોષી સજીવોમાં એટલે કે આપણામાં સ્વયંપોષી કોને કહેવાય કે જે સજીવો પોતે પોતાનું પોષણ જાતે કરતા હોય આપણે બધા પરપોષી કહેવાય બીજા ઉપર આધાર રાખીએ છીએ લીલી વનસ્પતિ સ્વયંપોષી કહેવાય બરોબર અને આપણે વનસ્પતિએ બનાવેલા ખોરાક ઉપર આધારિત છીએ એટલે આપણે કેવા કહેવાય પરપોષી કહેવાય તો સ્વયંપોષી સજીવોમાં આંતરિક એટલે કે એમાં કોષોમાં ઊર્જા ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે થાય સ્ટાર્ચ સ્વરૂપે થાય એટલે સાચો જવાબ આવશે મિત્રો સ્ટાર્ચ બીજું પુરુષમાં વૃષણ કોથળીનું તાપમાન શરીરના તાપમાનથી આશરે ખાલી જગ્યા અંશ સેલ્સિયસથી ઓછું હોય છે તો વૃષણ કોથળીમાં શુક્રપિંડ આવેલા હોય છે અને શુક્રપિંડમાં શુક્રકોષોનું નિર્માણ થાય છે એટલે શરીરના તાપમાને શુક્રકોષો જીવિત રહી શકે નહીં અને એટલા માટે વૃષણ કોથળીમાં તાપમાન નીચું હોય છે કેટલું 2 થી 3 અંશ સેલ્સિયસ થી ઓછું હોય છે એટલે જવાબમાં આવશે 2 થી 3 અંશ સેલ્સિયસ એટલે કે શરીરના તાપમાનથી 2 થી 3 અંશ સેલ્સિયસ ઓછું હોય છે 11માં નંબરમાં જોઈએ પાતળા માધ્યમમાં પ્રકાશની ઝડપ ઘટ માધ્યમની સાપેક્ષે ખાલી જગ્યા હોય છે પાતળા માધ્યમમાં પ્રકાશની ઝડપ ઘટ માધ્યમની સાપેક્ષે ઘટ માધ્યમ હોય તો અવરોધ વધારે હોય એટલે ત્યાં ઝડપ ઓછી હોય જ્યારે પાતળું માધ્યમ હોય ત્યાં અવરોધ ઓછા હોય એટલે ત્યાં પ્રકાશની ઝડપ હંમેશા કેવી હોય મિત્રો વધારે એટલે સાચો જવાબ આવશે અહીંયા વધારે 12માં નંબરમાં જોઈએ એટમ બોમ્બનો સિદ્ધાંત એ ખાલી જગ્યા છે તો આપણે જાણીએ છીએ એટમ બોમ્બમાં શું થાય તો પ્રચંડ વેગથી પ્રચંડ અવાજથી મોટો ધડાકો થાય તો એટમ બોમ્બમાં જેમ યુરેનિયમ ઉપર ન્યુટ્રોનનો માર યુરેનિયમ ઉપર ન્યુટ્રોનનો મારો કરવામાં આવે તો એ વખતે જે ક્રિયા થાય છે અને પ્રચંડ અવાજ પ્રચંડ ધ્વનિ પ્રચંડ ઉર્જા ઉત્પન્ન થાય છે આ ક્રિયાને શું કહેવામાં આવે છે ન્યુક્લિયર વિખંડન કહેવામાં આવે છે એટલે સાચો જવાબ આવશે મિત્રો ન્યુક્લિયર વિખંડન એટલે અહીંયા લખીશું ન્યુક્લિયર વિખંડન એટલે એટમ બોમ્બનો સિદ્ધાંત એ ન્યુક્લિયર વિખંડન છે બરોબર હવે મિત્રો આપણે 13માં નંબરમાં જઈએ તત્વોના વર્ગીકરણ માટે ત્રિપુટીનો નિયમ ન્યુલેન્ડે આપ્યો હતો તો આ વિધાન સાચું છે કે ખોટું તો ત્રિપુટીનો નિયમ ન્યુલેન્ડે આપ્યો ન હતો તો આ વિધાન ખોટું બનશે
ત્યાર પછી 14મા નંબરમાં ડાયનાસોર સરીસૃપ વર્ગનો પ્રાણી છે તો આ વિધાન સાચું છે કારણ કે સરીસૃપ વર્ગનો પ્રાણી એટલે કે પેટી સરકીને ચાલતું હોય એને સરીસૃપ કહેવાય અને ડાયનાસોર એ સરીસૃપ વર્ગનો પ્રાણી છે 15મા નંબરમાં પ્રકાશીય કેન્દ્ર O અને મુખ્ય કેન્દ્ર F સુધીનું જે અંતર છે એ અંતરને લેન્સની કેન્દ્ર લંબાઈ F કહે છે તો આ વિધાન પણ આપણું સાચું છે કારણ કે આ કેન્દ્ર લંબાઈ F ની વ્યાખ્યા છે અને માટે પ્રકાશીય કેન્દ્ર O થી મુખ્ય કેન્દ્ર F સુધીના અંતરને શું કહેવાય છે કેન્દ્ર લંબાઈ F કહે છે સોલર સેલમાં આશરે 0.07% જેટલો વિદ્યુત પાવર પેદા થાય છે તો મિત્રો આ વિધાન કેવું બનશે આપણું ખોટું કારણ કે સોલર સેલમાં 0.07% જેટલો વિદ્યુત પાવર પેદા થતો નથી હવે પ્રશ્નોના જવાબની વાત કરીએ કે હૃદયના ધબકારા વધારનાર અંતઃસ્ત્રાવ કયો તો આપણે જાણીએ છીએ કે જ્યારે ઉત્તેજિત સ્થિતિનું નિર્માણ થાય અચિંતી દાખલા તરીકે આપણે ચાલતા હોઈએ અને કોઈ અડકાયું કૂતરું આપણી પાછળ પડે અને એ વખતે ત્વરિત ભાગવાની ક્રિયા છે એના માટે જવાબદાર જે અંતઃસ્ત્રાવ છે એ અંતઃસ્ત્રાવને આપણે એડ્રીનાલિન કહીએ છીએ કયો અંતઃસ્ત્રાવ કહીએ છીએ એડ્રીનાલિન અને આ અંતઃસ્ત્રાવ હૃદયના ધબકારા વધારે છે રુધિરનું પરિવહન ઝડપી બનાવે અને સાથે સાથે ફાઇટ ટુ ફ્લાઇટ એટલે કે કરો યા મરો ભાગો યા મરો આવી રીતે પરિસ્થિતિનું નિર્માણ કરે છે બીજું ભૂખમરાના કારણે વજનમાં થતો ઘટાડો એ કઈ લાક્ષણિકતા છે તો ભૂખમરાના કારણે આપણે દુબળા પાતળા થઈએ તો એ આપણે નિર્માણ કરેલું લક્ષણ કહેવાય તો એને આપણે ઉપાર્જિત લક્ષણ તરીકે ઓળખીએ છીએ બરોબર ત્યાર પછી પરિપથમાં 12 વોલ્ટના વિદ્યુત કોષને સાંકેતિક રીતે કેવી રીતે દર્શાવી શકાય તો 12 વોલ્ટનો વિદ્યુત કોષ દર્શાવવો હોય તો તમે આ રીતે દર્શાવી શકો વિદ્યુત કોષ દર્શાવવાનું કીધું છે તમને અહીંયા આ રીતે અને નીચે લખવાનું અહીંયા 12 વોલ્ટ આ રીતે એને સાંકેતિક ભાષામાં દર્શાવી શકાય હવે આપણે જોડકા જોડીએ એમાં અહીંયા ઉત્ક્રાંતિના પુરાવા અને એનું ઉદાહરણ આપ્યું છે સમમૂલક અંગો અને કાર્ય સદસ્ય અંગો અહીંયા આપણે ઉદાહરણ 3 આપ્યા છે એમોનાઇટ અને ટ્રાઇલોબાઇટ બીજું છે દેડકો અને ગરોળીના અંગો ત્રીજું છે ચામાચીડિયા અને પક્ષીના પાંખના રૂપાંતર સમમૂલક અંગો કયા તો આપણે બધા જાણીએ છીએ સમમૂલક અંગો સમ એટલે સરખા તો મેચ થતા હોય દેડકો અને ગરોળીના જે અંગો છે ઉપાંગો છે એ સમમૂલક અંગો છે એટલે એકની સામે વિકલ્પ બી એ આપણો સાચો જવાબ આવશે અને કાર્ય સદસ્ય અંગો એટલે શું કે કાર્યને અનુલક્ષીને અંગોમાં રૂપાંતર કરવું અંગોમાં બદલાવ લાવવો એને કાર્ય સદસ્ય અંગો કહેવાય તો ચામાચીડિયું અને પક્ષીની પાંખ એ અગ્ર ઉપાંગોનું ઉડવા માટેનું રૂપાંતર કહેવાય બરોબર ખ્યાલ આવ્યો મિત્રો હવે ત્યાર પછી આપણે સૂર્ય કુકર વાપરવાના ફાયદા કયા એક તો બળતણનો બચાવ થાય પહેલો ફાયદો એ પ્રદૂષણનો બચાવ પ્રદૂષણથી બચી શકાય ત્રીજું છે કે એનાથી જે આપણા ખોરાકની અંદર વિટામિનો હોય એ નાશ થતા નથી બરોબર ત્રીજું કે પૌષ્ટિક એની અંદર જે એના તત્વો હોય ખોરાકની અંદર પૌષ્ટિક તત્વો એ જળવાઈ રહે છે અને આપણને કુદરતી સ્વાદ મળે છે આમ એક તો પ્રદૂષણ ફેલાતું નથી વિટામિન નાશ પામતા નથી તેથી પૌષ્ટિક તત્વો જળવાઈ રહે છે અને કુદરતી સ્વાદ મળે છે અને બળતણની જરૂર પડતી નથી ત્યાર પછી 22મા નંબરમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ CFC નું પૂરું નામ લખો અને મિત્રો
आ पूर्ण नाम माटे नो अलग थी आपणे आखी टेक्स्ट बुक ना पूर्ण नाम नो वीडियो बनावेलो छे। जो तमे न जोयो होय तो जोई अने बधा पूर्ण नाम तमारी नोटबुक मां लखी अने तैयार करी नाखजो, कारण के बे मार्क्स एमांथी आपणे मेळवाना छे। तो सीएफसी एटले एनु मतलब शुं थाय, पूर्ण नाम कार्बन फ्लूरो कार्बन, बरोबर। त्यार पछी अमृता देवी, बिस्नोई ने कारणे कयुं गाम ख्याति पामेलुं हतुं? तो आपणे जाणीए छीए के चिपको आंदोलन थयुं हतुं, अमृता देवी ए करेलुं हतुं। तो अमृता देवी बिस्नोई ना कारणे खेजराली, कयुं? खेजराली गाम प्रचलित बन्युं हतुं। अने छेल्ला नंबर मां जोईए तो जंगली कोबीज मांथी कृत्रिम पसंदगीनी प्रक्रिया थी उत्पन्न थयेली पांच शाकभाजीओ कई? समझो जरा, आ मोस्ट इम्पोर्टंट छे, तैयार करी नाखजो। जंगली कोबीज मांथी कृत्रिम पसंदगीनी प्रक्रिया थी उत्पन्न थयेली पांच शाकभाजीना नाम आपो। तो कई पांच शाकभाजीओ छे? तो एक तो कोबीज, ब्रोकोली, फ्लावर, पछी कलरबी अने केले। याद रखो, कई कोबीज, ब्रोकोली, फ्लावर, कलर बी अने केले, आ पांच जे शाकभाजीओ छे ए कोबीज माथी, जंगली कोबीज माथी कृत्रिम पसंदगीनी प्रक्रिया थी मेळवामां आवी छे। तो मित्रों आ हतुं प्रश्नपत्र 9 लिबर्टी पेपर सेट नुं। तो आ रीते आ पेपर अहींया पूरु थाय छे अने आ पेपर तमे लखी अने तैयार करी नाखजो। नेक्स्ट वीडियोमां आपणे प्रश्नपत्र 10 साथे फरी मळीशुं। त्यां सुधी गुड नाइट मित्रों।